બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસોનો આંકડો અંકુશમાં આવે તેમ લાગતું નથી. શહેરની સાથે હવે ગામડાઓમાં પણ સંક્રમણ ફેલાઈ ગયું છે. આવતા હતા સંક્રમણને અટકાવવા માટે આરોગ્ય વિભાગ ગામે ગામ કોવિડ કેર સેન્ટર ઊભા કરવા માટેના આયોજનમાં લાગી ગયું છે. આજે ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારી લક્ષ્મીકાંત સોમાણી તેમજ તાલુકા વિકાસ અધિકારી મુકેશભાઈ ત્રિવેદી દ્વારા ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા નૈનાવા અને થાવર ગામમાં કોવિડ કેર સેન્ટર ઊભું કરવા માટે મુલાકાત લઈ વ્યવસ્થાની માહિતી મેળવી હતી. છેલ્લા 15 દિવસથી કોરોના વોરિયર્સ તરીકે લોકોની સેવા કરતા સુરેશભાઈ પટેલે થાવર ગામે દોડી આવી થાવર ગામની હાઈસ્કૂલ ખાતે કોવિડ કેર સેન્ટર ઊભું કરવા અધિકારીઓ તેમજ થાવર ગ્રામજનો સાથે બેઠક યોજી યુદ્ધના ધોરણે કામ શરૂ કરવા માટેનું આયોજન કર્યું હતું. ધાનેરા તાલુકાના થાવર ગામમાં આજ દિન સુધી 11 વ્યક્તિના કોરોના વાયરસના કારણે મોત થયા છે. ગામના મોટાભાગના પરિવાર રોગના ભરડામાં છે. આવા સમયે કોવિડ કેર સેન્ટરની શરૂઆત થતાં ગ્રામજનોએ તમામ રીતે સહકાર આપવાની તૈયારી બતાવી છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન ધાનેરા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આ રીતે દરેક ગામમાં જો કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવે તો શરૂઆતની સારવાર ગામમાં જ મળી રહે તેમ છે અને ઘરના કોઈ સભ્યને તાવ કે અન્ય કોઈ લક્ષણ હોય તો એ વ્યક્તિ કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ આખા પરિવારને નિરોગી રાખી શકે છે. હાલ કી જો કોવિડ-19 કી જો પરિસ્થિતિ હૈ ઉસકો ધ્યાન મેં રખે હુએ યદિ હમે ઇસ પરિસ્થિતિ સે બચના હૈ તો હમે હર ગામ મેં એક કોવિડ કેર સેન્ટર શરૂ કરના હૈ જિસકે અંદર માઇલ્ડ ઓર એસિમ્પ્ટોમેટિક પેશન્ટ કો રખના હૈ ઉનકો આઇસોલેટ કરકે વહાં રખના હૈ ઉનકો પ્રાઇમરી કેર ઓર સુબહ શામ ઉનકા ટેમ્પરેચર ઉનકા બીમારી કા સ્ટેટસ હમારે હેલ્થ વર્કર ઉનકો ટેસ્ટ કરતે રહેંગે ઓર ઉનકો એક પૂરી મેડિસિન કિટ ભી દી જાયેગી ઓર યદિ ઉનકા જો રહેને કા હૈ ખાને પીને કી સબ વ્યવસ્થા ઉસ ગામ કે લોગ સરપંચ લોગ જો આગેવાન લોગ હૈ જો દાતા લોગ હૈ વો સબ વ્યવસ્થા કરેંગે. ऐसा हमने भी नैनवा में प्लान किया है, दूसरा अभी थावर में प्लान कर रहे हैं. और इसमें यदि कोई सीरियस होता है पेशेंट तो यदि उसको शिफ्ट करना पड़े तो हम नज़दीक के एक डेजिनेटेड कोविड हेल्थ सेंटर पर शिफ्ट करेंगे जो यहाँ पे जड़िया है. तो वहाँ उनके लिए भी उन्होंने पूरे दाताओं ने पूरी बात करी कि हम उनको पूरी सपोर्ट करेंगे. ऐसा प्लान करने से ही हम इस बीमारी से उपर सकते हैं. यदि मान लो 90% पेशेंट ऐसे होते हैं जो जिनको हम केवल कोविड केयर सेंटर में भी ठीक कर सकते हैं. यदि उनको गाँव को गाँव से आइसोलेट करके इस सेंटर में रखते हैं तो वो प्रॉब्लम उनको वहीं सोल्व हो जाएगी, मतलब वहीं पे वो ठीक हो सकता है. यदि उनमें कोई सीरियस होता है तो हम उसको आगे शिफ्ट करने पड़ेंगे. तो जो अपना गांव वालों का सबका इतना सहयोग चाहिएगा कि यदि कोई इस गांव में पॉजिटिव पेशेंट आता है तो उसको तुरंत वो कोविड केयर सेंटर उनके गाँव में जो बना है उसमें वो शिफ्ट करें तो उससे अपन उस गाँव को उस बीमारी से बचा सकते हैं, वो लोगों को जल्दी ठीक कर सकते हैं.